ભરૂચ જિલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે શહીદ કરબલાની યાદમાં કલાત્મક તાજિયાનો જુલુસ કાઢવામાં આવ્યો હતો તેમજ સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજથી 1400 વર્ષ પહેલા કરબલાના તપતારણમાં સત્યના ગાજે અસત્ય સામે 10-10 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશને ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રો હઝરત ઇમામ હુસૈન તથા તેમના જાબાઝ સાથીઓની યાદમાં સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ હઝરત ઇમામ હુસૈન અને હઝરત ઇમામ હુસૈનની યાદમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે, ત્યારે હુસૈનના નારા વચ્ચે શહેરમાં 35થી વધુ કલાત્મક તાજિયાનો જુલુસ નીકળવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડા હતા. શહેરમાં ઠેર ઠેર મોહરમ પર્વ નિમિત્તે શરબત, દૂધ, કોલ્ડ્રિંક્સ સહિતની નિયાઝનું વિતરણ કરાયું હતું. તો બીજી તરફ મસ્જિદોમાં પણ ખાસ મોહરમ પર્વ ઉપર શહીદોની યાદમાં બયાનના કાર્યક્રમો યોજાયા હતા, તેમજ કેટલાય લોકોએ રોઝા રાખી બંદગી પણ કરી હતી. ભરૂચમાં શુક્રવારે નમાઝ બાદ શહેરના માર્ગો ઉપર કરબલાના શહીદોની યાદમાં તાજિયાના જુલુસ નીકાળવામાં આવ્યા હતા. તો બીજી તરફ ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને મોહરમ પર્વ નિમિત્તે સૈયદ કાદર મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના સૈયદ રશીદ બાપુની આગેવાનીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી મોહરમ પર્વની ઉજવણી કરાઈ હતી. આજ રોજ મોહરમનો દિવસ છે. આજે ખાસ મોહરમ દિવસ છે. શહીદ કરબલાની યાદમાં હઝરત ઇમામ હુસૈન શહીદ કરબલાની યાદમાં સૈયદ કાદરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સિવિલ હોસ્પિટલમાં અને ગરીબ દર્દીઓ માટે ફ્રી ફૂડનું વિતરણ કરવામાં આવ્યું. હારુન પટેલ સાથે ન્યૂઝ ગુજરાત, ન્યૂઝ ભરૂચ.